નમસ્કાર આવનાર બેથી ત્રણ મહિના દરમિયાન ગુજરાતની અંદર રેશન કાર્ડમાં સૌથી મોટા બે સુધારા થવા જઈ રહ્યા છે જો તમારી પાસે જૂનું રેશન કાર્ડ છે અને તમને અનાજ નથી મળતું અને તમે લોકો અનાજ મેળવવાની પાત્રતા ધરાવો છો અથવા તો અનાજ મેળવવા માટેની નવી પાત્રતા શું છે એમની માહિતી તમારી પાસે નથી તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો આ વિડીયોની અંદર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી બે ઓફિશિયલી પીડીએફ બહાર પાડવામાં આવેલી છે અને એની અંદર પણ ખાસ સુધારા છે એમની માહિતી તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું એટલા માટે ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગુજરાતના જે પણ મિત્રો આપણી ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે અને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇ કરી લેજો અને ઓફિશિયલી પીડીએફ ડાઉનલોડ કરવા માટે ખિસ્સુની ઓફિશિયલી એપ્લિકેશનને પણ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો જેમાં સૌથી પહેલાં તમે લોકો અહીંયા ઓફિશિયલી પીડીએફ છે એ જોઈ શકો છો આ પીડીએફ છે એ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી સત્તર દસ બે હજાર વીસના રોજ બહાર પાડવામાં આવેલી છે અહીંયા માહિતી આપેલી છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અનવયે અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોની અંદર ફેરફાર કરવામાં આવેલા છે અને બાકી રહેલ લાભાર્થીને આ કાયદાની અંદર સમાવેશ કરવામાં આવે એ બાબતે આ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવેલો છે અહીંયા આ પીડીએફની અંદર ઘણી બધી માહિતી આપેલી છે પરંતુ આપણે જે જરૂરી માહિતી છે એ ફટાફટ જોઈ લઈએ તો મિત્રો અહીંયા માહિતી આપેલી છે કે હવેથી એનએફએસએની કેટેગરીમાંથી વિભાજિત થતા કુટુંબને નવું રેશન કાર્ડ છે એ એનએફએસએ કેટેગરીનું જ આપવાનું રહેશે મિત્રો અત્યાર સુધી એવું હતું કે એક રેશન કાર્ડ હોય એટલે કે તમારા પરિવારની અંદર રેશન કાર્ડ હોય અને એમાંથી કોઈ વ્યક્તિ અલગ થાય છે અથવા તો મેરેજ થઈ જાય છે અને એ વ્યક્તિ અલગ રેશન કાર્ડ કઢાવવા માગે છે તો એમનું રેશન કાર્ડ છે એ નોન એનએફએસએ કેટેગરી બનાવી આપવામાં આવતું હતું કારણે એના ફાધરનું અથવા તો ગ્રાન્ડ ફાધરનું જે રેશન કાર્ડ હોય એના પરિવારનું રેશન કાર્ડ એની અંદર નું રેશન કાર્ડ હોવાને કારણે અનાજ મળતું હતું પરંતુ એનો દીકરો છે અથવા તો બીજા કોઈ વ્યક્તિ છે એ વિભાજિત કરાવે છે એટલે કે અલગ રેશન કાર્ડ કઢાવે છે તો એનું રેશન કાર્ડ નોન એનએફએસએ કેટેગરીનું બનાવી આપવામાં આવતું હતું જેને કારણે એના દીકરાને અથવા તો અલગ કરાવેલા રેશન કાર્ડ ઉપર અનાજ મળતું ન હતું તો આ ચોખ્ખો અન્યાય હતો અને આની ઉપર ઘણા બધા લોકોએ છે એ જાગૃતતા લાવી અને આ માહિતી છે એ સરકાર સુધી પહોંચાડી હતી અને ત્યાર પછી આ સુધારો છે એ કરવામાં આવ્યો હતો એટલે હવે પછી તમે અલગ રેશન કાર્ડ બનાવો છો એટલે કે એક રેશન કાર્ડમાંથી બીજું રેશન કાર્ડ બનાવો છો તો એ વ્યક્તિનું રેશન કાર્ડ છે એ પણ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટનું જ બનાવી આપવામાં આવશે નોન એનએફએસએનું કાર્ડ છે એ બનાવી આપવામાં નહીં આવે એટલે મિત્રો જો તમારી પાસે બીપીએલનું કાર્ડ હોય અને એમાંથી તમે અલગ કરાવો છો તો બીપીએલનું રેશન કાર્ડ જ બનશે એનએફએસ નું રેશન કાર્ડ હોય અને એમાંથી તમે અલગ કરાવો છો તો એનએફએસએનું જ બનશે નોન એનએફએસએ નું નહીં બને એપીએલ વનનું હશે અને એમાંથી અલગ કરાવો છો તો એપીએલ વનનું જ બનશે તો આ રીતે જે રેશન કાર્ડ હશે એ રેશન કાર્ડ જ તમે નવું બનાવશો વિભાજિત કરાવશો એ કેટેગરીનું બનશે અને મિત્રો અહીંયા માહિતી આપેલી છે કે એપ્રિલ બે હજાર સોળ પછી કોઈ પણ વ્યક્તિએ અલગ રેશન કાર્ડ કરાવ્યું છે એટલે કે વિભાજિત રેશન કાર્ડ કરાયું છે અને એના ફાધરનું અથવા તો એના મેન પરિવારનું રેશન કાર્ડ છે એ નોન એન એનએફએસએ હોય અને એ વ્યક્તિનું રેશન કાર્ડ નોન એનએફએસએ કેટેગરી થઈ ગયું હોય તો એ લોકો પણ આ ઠરાવ અંતર્ગત છે એ ફરીથી પોતાનું રેશન કાર્ડ છે એ એનએફએસએ ની અંદર ફેરવી શકે છે એની માટે તમારે આ ઓફિશિયલી માહિતી લઈ અને મામલેકદાર કચેરીએ જોવાનું રહેશે અને બંને રેશન કાર્ડ બતાવી અને તમારું નોન એનએફએસએ થઈ ગયેલું જે રેશન કાર્ડ છે એને તમે એનએફએસએ ની અંદર ફેરવી શકો છો તો મિત્રો આ એક ખૂબ જ મહત્વની માહિતી હતી જે આગમી દિવસોની અંદર ગુજરાતની અંદર લાગુ પણ થઈ ચૂકી છે અને તમે લોકો આનો ઉપયોગ પણ કરી શકો છો ત્યાર પછી હવે આપણે બીજી મહત્ત્વની માહિતી છે એના ઉપર જઈએ છીએ yeah જેમાં મિત્રો રાજ્ય સરકારે ઘણા દિવસ પહેલાં એક નિર્ણય છે એ બહાર પાડી દીધો હતો જેની માહિતી પણ મેં તમને જણાવી હતી કે રાજ્યમાં વધુ દસ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર સમાવેશ કરવામાં આવશે એટલે દસ લાખ પરિવારો હશે એને એના વ્યક્તિની સંખ્યા ગણીએ તો પચાસ લાખ જેટલા લોકો થાય છે અને એ લોકોના રેશન કાર્ડ છે એને પણ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર સમાવેશ કરવામાં આવશે એટલે કે એ લોકોને પણ આગામી દિવસોની અંદર અનાજ આપવામાં આવશે જેની મિત્રો મેં તમને માહિતી આપેલી હતી અને જણાવ્યું હતું કે આ પ્રક્રિયા સાઠ દિવસ ચાલશે તો આમની પણ ઓફિશિયલી પીડીએફ આવી ચૂકી છે અને એની અંદર જે ખૂબ જ મહત્ત્વની માહિતી છે એ તમને જણાવવાનો પ્રયત્ન કરું છું આની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એની માહિતી મેં તમને પહેલાં જણાવી હતી છતાં પણ આજે જણાવી દઉં છું કે દિવ્યાંગ લોકો છે ગંગા સ્વરૂપ માતાવ યોજનાની અંદર જે લોકો લાભ લે છે વૃદ્ધ પેન્શન યોજનાની અંદર લાભ લે છે બીપીએલની અંદર સમાવેશ નથી એટલે કે નોન એન એના બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને રિક્ષા ચાલકો છે રોજનું કમાઈ અને રોજ રોજનું ખાનારા જે વ્યક્તિઓ છે વાહન ચાલકો છે બાંધકામ શ્રમિકના જે લોકો છે આ બધા લોકોને આની અંદર લાભ મળવા પાત્ર રહેશે આ સિવાય પણ બીજા ઘણા બધા લોકોને લાભ મળવા પાત્ર રહેશે એની માટેની પાત્રતા પણ ઓફિશિયલી પીડીએફની અંદર આપેલી છે તો આપણે ઓફિશિયલી પીડીએફ હવે જોઈએ જેમની બીજી ઓફિશિયલી પીડીએફ પણ તમે લોકો અહીંયા જોઈ શકો છો આ પીડીએફ છે એ પણ અન નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી તેર દસ બે હજાર વીસના રોજ બહાર પાડવામાં આવી હતી મિત્રો આની અંદર ઘણી બધી માહિતી આપેલી છે અને વિસ્તારપૂર્વક તમે આ માહિતી વાંચવા માગો છો તો આ પીડીએફને હું ખિસ્સુની ઓફિશિયલી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દે એટલા માટે તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને ખિસ્સુની ઓફિશિયલી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો જેમાંથી તમે લોકો આ પીડીએફને છે એ ડાઉનલોડ કરી શકશો અને વાંચી પણ શકશો એ છતાં પણ આની અંદર ઘણી બધી માહિતી આપેલી છે એમાંથી થોડી થોડી માહિતી છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો અમુકથી શરૂઆત કરીએ અહીંયા સૌથી પહેલાં તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર છે એ અંતર્ગત ગુજરાતના કેટલા લોકોને લાભ મળ્યો છે અને કેટલાને હજી મળવાનો છે આ બધી માહિતી અહીંયા ઉપર આપેલી છે ત્યાર પછી અહીંયા આગળ વધીએ તો ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો એ અંતર્ગત જે ધારાધોરણો હતા એ નક્કી કરવામાં આવ્યા હતા એ પણ તમે લોકો અહીંયા જોઈ શકો છો અને અહીંયા માહિતી હતી કે દસ લાખ કુટુંબોના અંદાજિત પચાસ લાખ જનસંખ્યાને આની અંદર છે એ સમાવેશ કરવામાં આવશે એટલે કે નવા લોકોનો સમાવેશ છે એ કરવામાં આવશે એ અંતર્ગત આ માહિતી છે તો એમાં ગ્રામ્ય વિસ્તારે ધારાધોરણો છે એ અલગ રીતે નક્કી કરવામાં આવ્યા છે અહીંયા માહિતી આપેલી જ છે તમને હું જણાવી દઉં તો મિત્રો જે કુટુંબિક યાંત્રિક રીતે ચાલતું ચાર પૈડાનું વાહન કે યાંત્રિક માછીમારીની બોટ ધરાવતા હોય એ લોકોનો સમાવેશ છે એ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર કરવામાં નહીં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા વ્યક્તિઓ પાસે કોઈપણ પાસે ચાર પૈડાનું વાહન હશે એ લોકોનો સમાવેશ નહીં થાય સરકારી કર્મચારી હોય એ લોકોનો પણ સમાવેશ નહીં થાય કુટુંબના કોઈપણ સભ્યની માસિક આવક છે એ મિત્રો દસ હજારથી વધુ હોય તો એ લોકોનો સમાવેશ પણ આની અંદર નહીં થાય કુટુંબનો કોઈ પણ વ્યક્તિ છે એ આવક વેરો અથવા તો વ્યવસાય વેરો ચૂકવતો હોય તો એમનો સમાવેશ પણ આની અંદર નહીં થાય ત્યાર પછી કુટુંબની અંદર પાંચ એકર કરતા કે તેથી વધારે જમીન હોય પિયતવાળી જમીન ધારણ કરતા હોય એ વ્યક્તિ સમાવેશ પણ આની અંદર નહીં થાય ગ્રામ્ય વિસ્તારની અંદર જે કુટુંબની અંદર સાત પોઈન્ટ પાંચ એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન હોય એટલે કે સાધન ધરાવતા હોય તો એ વ્યક્તિનો સમાવેશ પણ આની અંદર કરવામાં નહીં આવે તો આ સિવાયના જે પણ ગરીબ વ્યક્તિઓ છે એનો સમાવેશ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટરની અંદર કરવામાં આવશે અને મિત્રો અહીંયા એ પણ માહિતી આપેલી છે કે કુટુંબની અંદર જે પણ વ્યક્તિ હોય એટલે કે પુખ્ત વયના સભ્યો ભલે હોય પરંતુ અશક્ત હોય ગંભીર હોય અને બીમારીથી પીડાતા હોય અથવા તો સાઠ વર્ષથી વધુ ઉંમરના હોય અને કમાવાનું કોઈ એની પાસે સાધન ન હોય આવકનું કોઈ સાધન ન હોય તો એ વ્યક્તિનો સમાવેશ છે એ આની અંદર કરવામાં આવશે જો એ વ્યક્તિઓ આવા હોય અને એની પાસે આવી બધી પાત્રતા ધરાવતા હોય છતાં પણ એ લોકોનો સમાવેશ છે એ આની અંદર કરવામાં આવશે શા માટે જો એ અશક્ત હોય ગંભીર બીમારીથી પીડાતા હોય તો એનો આવેલ છે એ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર કરવામાં આવશે આ ગ્રામ્ય વિસ્તાર માટે ધોરણો હતા ત્યાર પછી શહેરી વિસ્તાર માટેના ધોરણો છે એ પણ નક્કી કરવામાં આવેલા જેમાં સૌથી પહેલાં આવાસીય અરક્ષિતા એટલે કે શહેરની અંદર રહે છે અને એ લોકો કેવું મકાન ધરાવે છે એના આધાર બેઝ ઉપર એમનું રેશન કાર્ડ ફેરવી આપવામાં આવશે તો અહીંયા માહિતી આપેલી છે કે જે કુટુંબ પાસે ઘર કે મકાન નથી એ લોકોનો સમાવેશ કરવામાં આવશે ત્યાર પછી જે કુટુંબ પ્લાસ્ટિક કે પોલીનની દિવાલમાંથી અથવા તો છાપરાવાળું મકાન કે ઘર ધરાવે છે એ લોકોનો સમાવેશ કરવામાં આવશે જે કુટુંબ ઘાસફૂસ વાંસ છાણ કાચી ઈંટ કે લાકડાની દિવાલમાંથી બનાવેલ નાનું છતવાળું ઓરડો હોય કે ઘર ધરાવતા હોય એ લોકોનો સમાવેશ પણ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર કરવામાં આવશે તો શહેરી વિસ્તારની અંદર ઘર માટે આવા ધારાધોરણો છે એ નક્કી કરવામાં આવેલા છે હવે શહેરી વિસ્તારની અંદર વ્યવસાય માટે કેવા ધારાધોરણો નક્કી કરવામાં આવેલા છે એ પણ તમને જણાવી દો તો જે કુટુંબની અંદર કોઈ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવતું ન હોય એવા લોકોનો સમાવેશ કરવામાં આવશે જે કુટુંબમાં કોઈ પણ સભ્ય છે એ બાળક સહિત ભિખારી હોય કચરો ઉપાડનાર હોય ઘરકામ કરનાર હોય ત્યાર પછી સફાઈ કામદાર હોય કચરો વાળનાર હોય માળી તરીકાના કામ કરતા હોય આવા દરેક લોકોનો સમાવેશ છે એ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર કરવામાં આવશે ત્યાર પછી અહીંયા માહિતી આપેલી છે કે કુટુંબના પુખ્ત વયના બધા કમાતા સભ્યો છે એ મિત્રો અનિયમિત વળતર મેળવતા હોય એ લોકોનો સમાવેશ પણ આની અંદર થશે ત્યાર પછી શહેરની અંદર રહે છે અને ત્રણ પૈડાવાળું યાંત્રિક વાહન ધરાવે છે જેની અંદર ઓટો રિક્ષા હોય છકડો હોય મિની ટેમ્પો હોય એટલે કે આવા વાહન ચાલકો છે અને એનું આવકનું સાધન છે અથવા તો માસિક આવક દસ હજારથી ઓછી હોય એ લોકોનો સમાવેશ પણ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર કરવામાં આવશે તો મિત્રો વ્યવસાયને લઈને પણ ધારાધોરણો છે એ શહેરી વિસ્તારની અંદર નક્કી કરવામાં આવેલા છે જેમાં આ ખાસ મહત્વનો સુધારો છે એ કરવામાં આવેલો છે કે ત્રણ પૈડાવાળા વાહન ધરાવતા હોય જેમાં ઓટો રિક્ષા છકડો મિની ટેમ્પો ક્યાં કોઈ પણ વાહન હોય અને એની આવક મર્યાદા છે એ માસિક દસ હજારથી ઓછી હોય તો એ લોકોનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવશે તો શહેરી વિસ્તાર માટે માટે આ એક ખૂબ જ મહત્ત્વનો સુધારો છે ત્યાર પછી અહીંયા સામાજિક અક્ષીરતા આપેલી છે એ પણ તમે લોકો જોઈ શકો છો અહીંયા મિત્રો સામાજિક અરક્ષિતાની અંદર ઘણી બધી માહિતી આપેલી છે કે કુટુંબની અંદર કોઈ વ્યક્તિ છે એ અશક્ત હોય અથવા તો મેઇન વ્યક્તિ કમાવાવાળો હોય એ જ તે અશક્ત હોય ગંભીર બીમારીથી પીડાતો હોય એ લોકોનો સમાવેશ થાય છે સાઠ વર્ષથી વધારે મોટા લોકો હોય અને કમાવા માટેનું બીજું કોઈ સાધન ન હોય એના ઘરની અંદર તો એનો સમાવેશ થાય છે અઢારથી સાઠ વચ્ચે હોય અને એની અંદર પણ યુવાન હોય અથવા તો બીજો કોઈ વ્યક્તિ હોય અને અશક્ત હોય અથવા તો બીજા કોઈ પણ કારણોથી પીડાતા હોય એ લોકો તો એનો પણ સમાવેશ કરવામાં આવશે અહીંયા દરેક માહિતી આપેલી છે ત્યાર પછી ગુજરાતની અંદર જે વ્યક્તિઓ દિવ્યાંગની અંદર લાભ લે છે દિવ્યાંગ છે વિકલાંગ છે આ લોકોનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવશે ત્યાર પછી મેં તમને આગળ જણાવ્યું એમ કે વૃદ્ધ પેન્શન યોજનાની અંદર લાભ લેતા જે વ્યક્તિઓ છે એનો પણ સમાવેશ કરવામાં આવશે ગંગા સ્વરૂપ માતા બહેનો યોજનાની અંદર જે લોકો લાભ લઈ રહ્યા છે એનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવશે એટલે કે એ લોકોને પણ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના કાર્ડ છે એ કાઢી દેવામાં આવશે અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના જે નોંધાયેલા શ્રમિકો છે એનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવશે તો આવા દરેક લોકોનો સમાવેશ છે એ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર કરવામાં આવશે અને આગામી દિવસોને એ લોકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના રેશન કાર્ડ છે એ પણ કાઢી આપવામાં આવશે હવે મિત્રો અહીંયા ખાસ તમને એક મહત્વની માહિતી જણાવવાની છે કે આવા ધારા ધોરણોની અંદર તમે આવો છો તો એની માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ગુજરાતની અંદર ચાલુ થઈ ચૂકી છે જ્યાં હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે એ જિલ્લાની અંદર આ પ્રક્રિયા ચાલુ નથી થઈ બાકી ગુજરાતના મોસ્ટ ઓફલી જિલ્લાની અંદર આ પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે અને આ પ્રક્રિયા છે એ મિત્રો સાઠ દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે હવે તમને અહીંયા એક ખૂબ જ અગત્યની અને મહત્વની માહિતી જણાવું કે રાજ્યની અંદર આ પ્રક્રિયા ચાલુ તો થઈ ચૂકી છે પરંતુ આ પ્રક્રિયા છે એ માત્ર સાઠ દિવસ સુધી જ ચાલવાની છે એટલે જો તમે પાત્રતા ધરાવો છો તો મામલતદાર કચેરીએ જજો અને ફોર્મ ભરી દેજો ફોર્મ ભરાઈ જશે ત્યાર પછી એ લોકો વેરીફાઈ કરશે અને વેરીફાઈ કરી અને તમારું જૂનું રેશન કાર્ડ છે એની ઉપર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટનો સિક્કો લગાવી દેશે એટલે કે એનએફએસએનો સિક્કો લગાવી દેશે અને ત્યાર પછીના મહિને તમને અનાજ મળવાની શરૂઆત પણ થઈ જશે તો મિત્રો રાજ્યની અંદર આ પ્રક્રિયા છે એ માત્ર સાઠ દિવસ જ ચાલવાની છે ઘણા બધા જિલ્લાની અંદર ચાલુ થઈ ચૂકી છે જો તમે ગ્રામ્ય વિસ્તારની અંદર કે શહેરી વિસ્તારની અંદર રહો છો અને ઉપર મેં જેટલા પણ તમને ધારાધોરણો ધરા જણાવ્યા છે એ ધારાધોરણોની અંદર તમે લોકો આવો છો તો તમારો સમાવેશ છે એ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર થાય છે અને તમે લોકો છે એ અનાજ પણ મેળવી શકો છો એટલા માટે ખાસ મિત્રો તમે જઈ અને પ્રક્રિયા તમારા જિલ્લાની અંદર ચાલુ થઈ કે નહીં એ જાણી અને ત્યાર પછી સિક્કો લગાવી દેજો ફોર્મ પણ ભરી દેજો અને થોડા દિવસો પહેલાં મેં તમને એક માહિતી જણાવી હતી જેની અંદર હતું જાહેર ખબર કરીને અને એની અંદર માહિતી આપેલી હતી કે ગુજરાતના જે પણ વ્યક્તિઓ પાસે ગેરરીતે એનએફએસએના રેશન કાર્ડ છે એ લોકો પોતાના રેશન કાર્ડને નોન એનએફએસએની અંદર ફેરવી દે જો ફેરવવામાં નહીં આવે તો સરકાર દ્વારા છે એ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને એ લોકો ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે તો એને લઈને પણ માહિતી આપેલી છે કે ગુજરાતના આવા કોઈ પણ વ્યક્તિઓ પાસે ગેરરી એનએફએસએના રેશન કાર્ડ છે તો એ સ્વૈચ્છાયિક રીતે ફેરવી દે જે વ્યક્તિએ હજી નથી ફેરવા એની પ્રક્રિયા છે એ નવેમ્બર બે હજાર વીસ સુધીની અંદર કરવામાં આવશે એટલે કે સર્વેની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી એ લોકોના રેશન કાર્ડ છે એ નોન એનએફએસએ એપીએલ વનની અંદર અથવા તો નોન એનએફએસએ એપીએલ ટુની અંદર ફેરવી દેવામાં આવશે અને એ લોકો ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે તો સરકાર દ્વારા આ પણ માહિતી આપવામાં આવેલી છે એટલે ગુજરાતના જે પણ વ્યક્તિઓ પાસે ગેરરીતે નો એનએફએસએના રેશન કાર્ડ છે એ લોકો લોકોને વિનંતી છે કે સ્વેચ્છા એક રીતે તમારા રેશન કાર્ડને તમે એપીએલ 1 ની અંદર અથવા તો એપીએલ 2 ની અંદર એનએફએસએ ની નોન એનએફએસએ ની કેટેગરીમાં ફેરવી દેજો જેથી કરીને બીજા ગરીબ લોકો છે એ પણ લાભ લઈ શકે છે તો આ પણ એક ખૂબ જ મહત્વની માહિતી છે એ આપવામાં આવેલી છે અને મિત્રો સરકાર દ્વારા આગામી દિવસોની અંદર સર્વેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી શકે છે જેની અંદર તમારી પાસે આધાર કાર્ડ હોય એના બેઝ ઉપર એ લોકો માહિતી છે એ કાઢી શકે તમારી બેંકની ડિટેલની માહિતી પણ કાઢી શકે છે બેંકના ટ્રાન્ઝેક્શનની ડિટેલ પણ કાઢી શકે શકે છે તમારી પાસે આવકનો દાખલો હોય તો આવકના દાખલાની અંદર કેટલી આવક છે એના ઉપર પણ એ લોકો માહિતી કાઢી શકે છે એટલા માટે ખાસ તમે લોકો તમારી પાસે એનએફએસએની કેટેગરીવાળું રેશન કાર્ડ હોય તો નોન એનએફએસએની અંદર ફેરવી દેજો જેથી કરીને આગમી દિવસોની અંદર સરકાર જ્યારે કોઈ પગલાં લે ત્યારે તમારે મુશ્કેલી ન પડે અને તમારું રેશન કાર્ડ જે કેટેગરીની અંદર આવતું હશે એ કેટેગરીમાં એ લોકો ફેરવી દેશે અને તમે જો આવી પાત્રતા નથી ધરાવતા તો ખાસ રેશન કાર્ડ ફેરવી દેજો જેથી કરીને બીજા ગરીબ લોકો છે એ પણ આની અંદર લાભ લઈ શકે બાકી આગમી દિવસોની અંદર સરકાર પગલાં લેશે અને એના કારણે તમને નુકસાન થાય તો એના જવાબદાર અમે કે તમે નહીં રહીએ કેમ કે સરકારે ઓલરેડી માહિતી આપી દીધી છે એનું પાલન કરવાનું રહેશે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્ત્વની અને અગત્યની માહિતી જો તમારી પાસે જૂનું કાર્ડ હોય અને તમે અન્નની પાત્રતા ધરાવો છો તો આ એક નવો સુધારો છે એ રાજ્યની અંદર ચાલુ થઈ ચૂક્યો છે ઘણા બધા જિલ્લાની અંદર સાઠ દિવસ અથવા તો થોડાક વધારે દિવસો ચૂંટણીને કારણે વધી શકે છે ત્યાં સુધી આ સુધારો છે એ ચાલશે એ આધારે તમે તમારા રેશન કાર્ડને એનએફએસએની અંદર ફેરવી શકો છો અને આગમી દિવસોની અંદર અનાજ પણ મેળવી શકો છો સાથે મિત્રો તમારી પાસે એનએફએસએનું ગેરરીતિથી રેશન કાર્ડ છે તો એનો પણ તમે બદલાવ કરી લેજો એટલે કે નોન એનએફએસએની અંદર ફેરવાવી લેજો જેથી કરીને આગમી દિવસોની અંદર સરકાર કોઈ પગલાં લે તો તમારે છે એ પ્રોબ્લેમ ન થાય અને મિત્રો આ માહિતીને ગુજરાતના દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડી દેજો એટલે કે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર એટલે એ લોકો છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર અને શહેરી વિસ્તારની અંદર જે નવા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે એ ધારાધોરણો જાણી શકે અને એ ધારાધોરણોને આધારે એ લોકોને અનાજ મળવા પાત્ર હોય તો એ લોકો ફોર્મ પણ ભરી શકે અને આગમી દિવસોની અંદર અનાજ પણ મેળવી શકે તો મિત્રો આ એક ખૂબ જ મહત્ત્વનો સુધારો છે હાલ ગુજરાતની અંદર ચાલુ થઈ ચૂક્યો છે આગમી બે મહિના સુધી છે એ ચાલવાનો છે એટલા માટે ખાસ તમે લોકો છે એ આ માહિતીને ખાસ ધ્યાનમાં લેજો બીજી કંઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને આની ઓફિશિયલી પીડીએફ ડાઉનલોડ કરવા માટે ખિસ્સુની ઓફિશિયલી એપ્લિકેશનને પણ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને ગુજરાતના લોકો છે એ જાગૃત થાય અને માહિતી પણ મેળવી શકે તો આવજો જય જવાન જય કિસાન